નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે જોવાના છીએ ધોરણ વિષય છે ગુજરાતી બરાબર રોજની આ પ્રશ્ન બેંક છે સમય કલાક અને કુલ ગુણ પ્રશ્ન નંબર એક આપણને આપેલો છે કે નીચે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખવાના છે તો વિભાગ એક આપણને આપેલું છે એમાં ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન આ ફકરામાં કઈ ઋતુની વાત કરવામાં આવે છે બરાબર તો વરસાદ કઈ ઋતુમાં હોય તો કે ચોમાસામાં તો પહેલાંમાં જવાબ લખી દો ચોમાસું બીજું ફકરામાં અવાજને લગતા કયા કયા શબ્દોનો ઉપયોગ થયો છે તો કેવા કેવા અવાજ થાય છે તો કે ડ્રે ડ્રે એવો અવાજ થાય છે બરાબર દેડકા છે એવું કરે એટલા માટે ત્યાર પછી ત્રીજું એમણે વર્ષા રાણીના આગમનનો આનંદ ગીતો ગાઈને વ્યક્ત કર્યો એવા અર્થવાળું વાક્ય ફકરામાંથી શોધીને લખો ઓકે તો અહીં પહેલું વાક્ય જે છે એ જ આપેલું છે ચોથું જેનો અર્થ ધરતી થતો હોય એવો શબ્દ ફકરામાંથી શોધીને લખો તો ભૂમિ અહીં લખેલું છે પાંચમું વરસાદ આવતા પહેલાં દેડકા શું કરતા હતા તો વરસાદ આવે એની પહેલાં દેડકાઓ શું કરે એ જવાબ લખવાનો અહીં લખેલું જ છે અંદર પેસીને સૂતા હતા ત્યાર પછી વિભાગ બે નર્મદા નદી કયા કયા પર્વતોમાંથી પસાર થાય છે ઓકે તો અહીં લખતું જવાનું આપણે ઓકે જેવી રીતે વાંચતા જશું એવી રીતે ખબર પડતી જશે બીજું નર્મદા નદી કયા સાગરમાં સમાઈ જાય છે તો અહીં છેલ્લી લાઈનમાં લખેલું છે ઓકે ત્રીજું જેનો અર્થ સાગર થતો હોય એવો શબ્દ ફકરામાંથી શોધીને લખો તો સમુદ્ર ચોથું જે જમીનમાં સારો પાક થતો હોય એને કેવી જમીન કહેવાય તો કે ફળદ્રુપ જમીન કહેવાય ત્યાર પછી નદી જ્યાં જ્યાંથી નીકળે એ સ્થાનને શું કહેવાય તો કે ઉદ્ગમ સ્થાન કહેવાય વિભાગ ત્રણ ઓકે પહેલો સવાલ યાન કયા ગ્રહ ઉપર ઉતર્યું હતું તો યાન એ ટાઇટન નામના ગ્રહ પર ઉતર્યું હતું યાનનું સંચાલન ક્યાંથી થતું હશે તો કે આપણે પૃથ્વી પરથી મોકલ્યું હતું તો પૃથ્વી ત્રીજું યાને શાના નમૂના એકઠા કર્યા તો કે ત્યાંની માટી અને પાણીના સરિતા શબ્દનો અર્થ ફકરામાંથી શોધીને લખો તો આપણે લખી શકીએ નદી પાંચમું ટાઇટન ગ્રહ પર માનવ વસૈહત બનાવી શકાય શા માટે તો કે હા બનાવી શકાય કારણ કે ત્યાં રંગબેરંગી પંખીઓ હોવામાં ઉડતા હતા બરાબર છે ત્યાંના આપણે નદી ઝરણા ડુંગરા વૃક્ષો વગેરેના ફોટા લીધા તો આપણા માટે તો એ જરૂરી છે એટલા માટે આપણે ત્યાં જઈ શકીએ વિભાગ ચાર એમાં પહેલો સવાલ સિંહ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો હતો તો હાવ જ બીજું ચારણની દીકરીનું નામ શું હતું તો આપણે જવાબમાં લખીએ અહીં લખેલું છે નામ હીરબાઈ ત્રીજું ગાયોના ટોળાને શું કહેવાય તો કે ધણ ચોથું આ ફકરામાં કયા સ્થળની વાત થઈ છે તો કે તુલસી શ્યામથી દૂર બે ગાંવ અમે ખજૂરીના નેસડે હતા એટલે ત્યાંની વાત થઈ છે ત્યાર પછી ચારણ કન્યા કવિતાના રચયિતા તો કે મેઘાણીભાઈ વિભાગ પાંચ આપેલ ફકરો વાંચવાનો છે વરસાદ આવતા વાદળા કેમ અદબભેર ગોઠવાઈ ગયા તો આપણે એની જવાબ લખીએ તો આપણે જવાબમાં લખીએ પહેલી લાઈન બરાબર બીજું વરસાદ આવતા સૂરજ ક્યાં સંતાયો તો કે વાદળા પાછળ બરાબર ત્રીજું જેનો અર્થ વરસાદ થતો હોય એવો શબ્દ તો કે વર્ષા વરસાદને વરસવા કોણ વિનવી રહ્યું છે અને ત્યાર પછી છે મન મૂકીને વરસવું એટલે હરખ ઘેલી થઈને વરસી પડી ત્યાર પછી પ્રશ્ન નંબર બે કોઈ પણ એક વિભાગ પસંદ કરી અને માગ્યા મુજબ જવાબ લખવાના છે તો આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો તો શબ્દો હોય વેકેશન ગીર અભયારણ્ય અને સિંહ તો આપણે લખવાનું આ વેકેશનમાં અમે ગીર અભ્યારણમાં સિંહ જોવા માટે ગયા હતા તો આપણે અહીં આપેલું છે જંગલ કલશોર અને જુદા જુદા પક્ષી સિંહ પરિવાર સિંહણ શિક્ષક વાર્તા પરી બાળકો વરસાદ આવી રીતે અહીં અલગ અલગ આપેલું છે બરાબર વિભાગ તો કે આગળ શું થયું હશે તે વિચારી પાંચ સાત વાક્ય લખવાનું તો મારા ગામમાં લીલી સા અહીંયા છે પાદરમાંથી નદી વહે છે ઓકે એવી જ રીતે બારમાસી આ ચોમાસામાં બરાબર ધરતી માતાએ લીલી સાડી ધારણ કરી લીધી છે ઓકે એવી રીતે લખવાનું માછલા પાણીમાં ઉછળ કૂદ કરે છે શૈલેશે પુસ્તક મેળામાંથી પુસ્તકો ખરીદ્યા ઓકે ચાલો આગળ વધીએ વિભાગ ચાર તરફ તો કે આપેલા પાત્રોને ધ્યાનમાં રાખી સંવાદની રચના કરો ત્યાર પછી વિભાગ પાંચ આપેલ શબ્દોનો ઉપયોગ કરી પાંચ સાત વાક્ય છે આપણે બનાવવાના છે તો અહીં ખૂબ જ સરસ તમને શબ્દ આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ઓકે એમાં છે બંને ખાનામાંથી એક એક શબ્દ જૂથ લઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો તો અહીંથી આ વાક્ય અને બીજું આ વાક્ય લીધેલું છે એવી રીતે આપણે બાકીની અહીં જે જગ્યા આપેલી છે એ પણ પૂરી કરી દઈશું વિભાગ બે વાક્યોની વિશેષતા દર્શાવતા ઓછામાં ઓછા બે શબ્દ મૂકી વાક્ય લખો તો નદીના પાણીમાં માછલા રમત રમે છે તો આપણે નવું વાક્ય બનાવીએ નદીના પાણીમાં પાણીમાં આપણે શું કર્યું તો કે વહેતા છે એ આપણે વિશેષતા લગાવી દીધી માછલામાં વિશેષતા લગાવી રમતિયાળ આખો દિવસ રમત રમે છે તો આપણે લખીશું નદીની રેતી દેખાય છે તો વહેતી નદીની ખૂબ જ સરસની કાળી રેતી દેખાય છે વનિતાને ડર લાગે છે મને પતંગ્યું ગમે છે આવી રીતે વાક્ય બનાવવાના આગળ વધીએ વિભાગ ત્રણ તરફ બરાબર તો ક્રિયો ક્રિયાઓ આપેલી છે એની સામે વિશેષતા છે કૌશમાંથી શોધવાની તો શાક છે કપડાં છે કપડાં કેવા હોય નવા શાક તો કે તીખવું જીરાફ તો કે કેવું હોય ઊંચું હોય નદી તો કે લાંબી હોય છોકરો હોશિયાર હોય દોડવું ઝડપથી વાંચવું મોટેથી નાહવું ઘસીને બૂમ પાડવી તો કે એ પણ મોટેથી આવે બરાબર એવી રીતે છેલ્લે આપેલું છે ધોવું ઓકે તો અલગ અલગ આમાં તમે તમારી રીતે બનાવી લેજો ત્યાર પછી છે એવી જ રીતે ફરીથી આપેલું છે વાસણ બરાબર વાંચવું ઘસવું ફેલાવું રમવું દોડવું છોકરી ફૂલ મેદાન અને ઘોડો પ્રશ્ન નંબર વિભાગ પાંચમો આપેલો છે અહીંયા આપણને તો વિશેષણ અને ક્રિયા વિશેષણ તો ચિત્તો ટૂંકા અંતરનું ઝડપથી દોડે છે તો દોળે એની આગળ ઝડપ છે તો અહીં ઝડપથી આવશે ક્રિયા વિશેષણ અને ટૂંકા છે એ વિશેષણમાં આવશે ગરમ ચા તો ગરમ છે ખાલી વિશેષણ છે ઉતાવળે ક્રિયા વિશેષણ નવો વિશેષણ સાચવીને ક્રિયા વિશેષણ નાનું વિશેષણ અને ખડખડાટ ક્રિયા વિશેષણ તેજસ્વી વિશેષણ મોટેથી ક્રિયા વિશેષણ પ્રશ્ન નંબર ચાર આપણે અહીં જે

ન હતું આવી રીતે લખવાનું સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો તમારી શાળાનું નામ અમને રેડ હાર્ટ સાથે જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગળ આપણે જોઈએ વિભાગ બે તો ટુકડીનો સૌથી મજબૂત છોકરો ખાલી જગ્યા ઊભો રહ્યો બરાબર તો ઉપર કાં તો નીચે એવું આવશે બીજો એનાથી નાનો છોકરો હતો તે તેના ખભા પર ચડી ગયો બરાબર એનાથી ઓછા વજનવાળો છોકરો એ બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો એ ટુકડીનો સૌથી નાનો છોકરો હતો એના હાથમાં મલાઈદાર માખણની મટુકી આવી બરાબર તો ટુકડીનો સૌથી શક્તિશાળી છોકરો નીચે ઊભો રહ્યો ત્યાંથી તમે શરૂઆત કરી દેજો વિભાગ ત્રણ છેલ્લે આપેલો છે બરાબર છે એમાં અ અને બને આપણે જોડવાનું છે લાગુ પડતો શબ્દ હોય તે ત્યાર પછી વિભાગ ચારમાં આપણને થોડીક વચ્ચે જગ્યા મૂકી ઉદાહરણ પ્રમાણે વાક્ય આપણે બનાવવાના છે અને વિભાગ પાંચમાં અને બ સાથે જોડવાનું છે ઓકે અને છેલ્લે આપેલું છે ભાષાકીય સજ્જતાનો ઉપયોગ કરવાનો છે માધ્યમ મુજબ જવાબ લખવાના ઓકે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં